હરિયોમ નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું સાર્થક વિદ્યા મંદિરમાંથી ભાવના દિવસ ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સાત પાંચ છ ભીખો જેનો આપણે ભાગ એક અને ભાગ બેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે ભાગ ત્રણનો અભ્યાસ કરીશું આ આપણે જોયું તો આપને સાંજના સાંજનો સમય દેખાડવામાં આવ્યો છે કે સાંજે બધા છૂટતા હોય ને બધા જતા હોય બજાર ભરચક હોય ગળ એવો સમય દેખાડવામાં આવ્યો છે તો આપણા લેખક છે એ પણ ત્રણ દરવાજાની આ અંદર ફૂટપાથ પર રસ્તા પર જતા હોય છે ત્યારે તેમને એક અવાજ સંભળાય છે કયો અવાજ સંભળાય છે તમને યાદ છે બધાને કહો તો હં સરસ વિદ્યાર્થી મિત્રો ત્યારે એમને એક અવાજ સંભળાય છે કયો સંભળાય છે એક 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 તમે સરસ કંગાલ પર તો કરો બરાબર એટલે ગરીબ ઉપર થોડીક દયા કરો રહમ એટલે દયા બરાબર એવો અવાજ સંભળાય છે અને લેખક છે એ પાછું વડો જોયે છે તે ત્રણ દર રાજાની વચ્ચે કમાન જેવી જે જગ્યા હોય એની અંદર એક સ્ત્રી છે એ પોતાના ત્રણ નાના નાના બાળકો છે એ પોતાની આજુબાજુ સૂતેલા છે અને એક બાળક છે એ પોતાની માને ખોળામાં સૂતવા આવતા જેતા જે લોકો હોય એની તરફ જોઈ રહ્યું છે લેખક છે એ પણ એ છોકરી તરફ તરફ એમને નજર જાય છે અને એને ખિસ્સામાં હાથ ખા તો અત્યારે એમની પાસે ત્રણ પૈસા જ નીકળ્યા ત્યારે એમને યાદ આવે છે કે મેં જ્યારે સવારમાં સિનેમામાં એટલે પિક્ચર જોવામાં જે પૈસા ખર્ચી નાખ્યા અને પછી હોટલમાં જે જમવાના પૈસા ખર્ચાઈ ખર્ચાઈ ગયા તો કે એવા જો મેં પૈસા બચાવ્યા હોય જો એવા બધા પૈસા બચાવે તો આવા કેટલાય ગરીબો લોકો છે એનું જમવાનું આપણે કરી શકીએ છીએ એમ બરાબર આવા ખોટા ખર્ચા કરી અને આપણે એ લોકોને અન્નદાન કરી શકીએ છીએ બરાબર એટલે લેખક છે એ ત્રણ પૈસા છે એ પછી કંગાળ સ્ત્રી ગરીબ સ્ત્રી હોય છે એના હાથમાં મૂકે છે અને એ પૈસા આમ હાથમાં મૂકે છે એ નખન કરતો અવાજ આવે છે તો એમાંનું એક બાળક છે એની પાસે ત્રણ બાળકો સૂતા હોતા એમાંથી એક બાળક છે એ જાગી જાય છે લેખકને એમ થયું કે આ બાળક છે એ મને સતાવે એટલે મને હેરાન કરે એ પહેલાં શું કરે છે લેખક મયા જાય છે બરાબર એટલે એ બાળક છે એ એની માને પૂછે છે કે મા શું છે લાય લાવો કંઈ છે ખાવાનું છે એટલે એની એમ કહે છે કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે કે પણ એ ક્યારનો ગયો છે કે એ ક્યાં હશે કે અત્યાર સુધી ક્યાં રોકાણો હશે બરાબર એટલે લેખક પછી એ ત્રણમાં પૈસા નાખી અને આગળ ચાલતા થાય છે આગળ જોવે છે તો ત્યાં બે મીઠાઈની દુકાનો છે એ શણગારવામાં આવેલી હોય છે કંઈક તહેવારના હિસાબે શણગારેલી હોય છે બરાબર એટલે લેખક જોવે છે કે જાત જાતની મીઠાઈઓ હોય છે અને કેટલા લોકો મીઠાઈઓ ખરીદી કરી રહ્યા હોય છે બરાબર ત્યાં એમની નજર એકાએક એક બાળક પર જાય છે એ બાળક છે એ દુકાનથી થોડે દૂર અંધારામાં ઊભો ઊભો ખા મીઠાઈની દુકાન તરફ જોઈ રહ્યો હોય છે ખાસ કરીને મીઠાઈની શેની દુકાન સેના ઉપર નજર હોય છે બાળકની હં સરસ જલેબીના થાળ પર સેના ઉપર હોય છે ખાસ કરીને જે મીઠાઈની દુકાનમાં આગળ થાળમાં જલેબીના જલેબી પડી હોય છે એ તરફ એ જોઈ રહ્યો હોય છે લેખકને એનામાં રસ જાગે છે એ એનાથી થોડે દૂર આગળ જઈને ઊભા રહે છે અને જોવે છે કે બાળક શું કરે છે બરાબર એટલે ત્યાંથી એક માણસ નીકળે છે એ બાળક તરફ જોવે છે લેખક તરફ જોવે છે અને લેખક તરફ આ હાસ્ય કરતાં કરતાં એ મીઠાઈની દુકાન બાજુ જાય છે મીઠાઈની દુકાન બાજુ જઈને થોડીક જલેબી ચોખાવી અને એ પાછો વળે છે અને ઓલા પેલાં બાળક જે ઊભો હતો એની પાસેથી એટલું નજીકથી પસાર થાય છે કે બાળક છે એની સુગંધ લઈ શકે અને એની નજીક આવતો જોઈ ઓલો બાળક છે એ હાથ લંબાવે છે બરાબર પણ ઓલો માણસ છે એ જલેબી ખાતો ખાતો આગળ ચાલ્યો જાય છે હવે આને એમ થાય છે કે હું ભોઠો પડી ગયો એટલે એ પોતાના હાથ છે એ પોતાના ખિસ્સામાં નાખી દે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે આગળ અભ્યાસ કરી ગયા હતા બરાબર હવે આજે આપણે અભ્યાસ કરીશું આગળ પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુંની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પહેલાં ઊભેલા કોઈએ જા 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 કહી કેમ ઊભો છે તારે શું લેવાનું છે તારે શું લેવાનું હોય એમ કહી તેને ધીકાર્યો શું કહે છે જે બાળક ત્યાં ઊભો હતો એને પાછળથી મોટર આવ્યો હશે એના મોડાનાવા જે માર્યો હશે એટલે એ આઘો ખસી જાય છે આઘો ખસી જાય છે તો આગળથી કોઈ એમ કે છે એ આંખ નથી કે શું કે એમ એક પારસી બાનું નહીં પારસી બાનું એટલે મેડમ હોય છે એની આવે જે ઓલા પટ્ટાવાળા આવેલા હોય એ છોકરાને ધમકાવે છે ખી જાય છે ત્યાં અહીંયા કોઈ મીઠાઈની દુકાન પાસે અહીંયા કોઈક બીજા માણસ ઊભા હશે એ એમ કે છે જા જ્યાં જા કે અહીંથી જતો રહે કે તારે શું લેવાનું હોય કે તું કેમ એ ઊભો છું કે તારે કઈ લેવાનું ન હોય કે એમ કરીને એને ધિક છે બરાબર ધૂતકારે છે બરાબર કે ગરીબ છોકરો હતો એટલે એમ કે એ તો કઈ લઈ શકે એમ હોય નહીં એટલે એમ કે તારે શું લેવાનું હોય તારે કઈ લેવાનું ન હોય ચાલ કે એમ કરીને એને ધૂતકારે છે બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ એટલે કે મક્કમ મક્કમ પગલે પાછો હટ્યો બધા વેગને એટલે પોતાના બધાના અરમાન છે એ બધા દબાવતું હોય બરાબર એમ ઈ દુકાનમાંથી નજર કરી નજર કરાવીને એ પાછો જતો રહે છે એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે આર્ત સ્વરે એટલે દુઃખ ભર્યા અવાજે આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો હા ભાઈ સાચું હું સવારનો ભોખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો એક પણ દ્રષ્ટિ પાછળ ખેંચી ફેંક્યા વગર તે ચાલ્યો ગયો શું કે છે એટલે આ લોકો એટલે એ મક્કમ પગલે પાછો જતો રહે છે અને દુકાન તરફ એક પણ નજર નાખ્યા વગર પોતાના દુઃખભર્યા અવાજે બોલે કહે છે શું કહે છે કે હા ભાઈ સાચું છે કે તમે કહો છો ને કે મારે શું લેવાનું હોય એમ તારે શું લેવાનું હોય તારે શું લેવાનું છે કે સાચી વાત છે મારે ક કશું લેવાનું નથી હું ભલે હું સવારનો ભૂખ્યો છું પણ અમારે ભિખારીને કે શું લેવાનું હોય કે એમ જોરથી આમ મુઠ્ઠી વાળે છે અને આમ આ મોલું હાથોલો કરે છે તો પોતાના જબ્બાની અંદર જે પૈસા પડેલા હોય છે એ પોતાં મુઠ્ઠીયા ભટકાય છે એટલે એનો અવાજ છે એ સ્પષ્ટ સંભળાય છે અને એક પણ નજર બીજે ક્યાંય કર્યા વિના એ પાછો ત્યાંથી ચાલ્યો જાય છે આ ભિખારી એક દુકાને ઉભો રહી છ પૈસાના દાળિયા જોખાવતો હતો શું નાનું બાળક જે ભિખારી છે એ એક દુકાને ઉભો રહે છે અને ત્યાં જઈ છ પૈસાના દાળિયા જોખાવે છે એટલે છ પૈસાના દાળિયા એ લીધા અચાનક મને પેલી સ્ત્રીના શબ્દ યાદ આવ્યા અરે કદાચ એ દરવાજાની સાંકળી નેડમાં નેડ એટલે નેડમાં એટલે કે સાંકળા રસ્તામાં સરતા કુટુંબનો આ છોકરો સ્તંભ છે સ્તંભ એટલે કે આધાર એટલે લેખક કહે છે કે અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા લેખકને એવું થાય છે કદાચ કે આ છોકરો કે એ સાંકળા રસ્તામાં જે ઓલા ગરીબ પરિવાર બેઠો તો ગરીબ સ્ત્રી બેઠી હતી એનો આ આધાર હશે કે કારણ કે એની માએ એમ બોલી હતી ને કે ભાઈ તો ક્યાં ગયો છે ક્યાં રોકાણો છે હજી સુધી આવ્યો નહીં એટલે લેખકને છે એ પેલી સ્ત્રીના શબ્દો યાદ આવે છે કદાચ શું એમ જ હશે સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો એટલે લેખક પછી મનોમન વિચાર કરે છે કે કદાચ હશે તો પછી એમ કહે છે કે ના કદાચ શું કે કે નક્કી એમ જ હશે એમ નક્કી આ છોકરો છે એ પેલી સ્ત્રીનો જ હશે પછી બાળકે શું કર્યું કે સામેની દુકાનેથી જે એને દાળિયા ચોખાવ્યા હતા એ એક ચિત્રુ એટલે નાનો કટકો હોય એ રૂમાલ જેવો એમાં એને એ પાથરી અને દાળિયા છે એમાં બાંધી રહ્યો હતો તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પોળું થતું દેખાયું શું કે છે એ જે દાળિયા ચિત્રામાં બાંધી રહ્યો હતો એમાં એ બાંધી અને એમાંથી એને એક દાળિયાની એક મુઠ્ઠી આમ ભરી અને વીજળીના પ્રકાશમાં આમ અધ્ધર જઈ અને આ મોઢું પોળું થઈ ગયું દાળિયા લેવા આતુર હોય એમ કારણ કે સવારનું એ કશું ખાધું નહોતું એટલે લેખક કહે છે કે દાળિયા લેવા એનું મોં પોળું થયું બરાબર એ લેખકે બધું જોયું મારી નજરે પહેલાં ભિખારીને મોંને બંધ થઈ નીચે આવતું જોયું શું કે છે કે જ્યાં જે મોં છે એ ડાળિયા લેવા પહોળું થયું હતું એ જ મોં છે એ શું થયું કે ભિખારીને મોડ મોને બંધ થતું લેખકે જોયું તેનું વદન કરમાઈ ગયું વદન કરમાઈ જવું એટલે કે નિરાશ થઈ જવું તે નિરાશ થઈ ગયો અને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં પેસી જતી હતી શું કે છે કે તેણે જે દાળિયાની મુઠ્ઠી ભર પોતાના મોંમાં લેવા ભરી હતી એ દાળિયાની મુઠ્ઠી જે ઓલા ચિત્રામાં ડાળિયા હતા મૂકાતા એમાં જ એને એ પાછી મૂકી દીધી ભૂખનું દુઃખ ગળી જઈ ચિત્રો વિઠાળી તે ત્રણ દરવાજા તરફ ચાલો ગયો પોતાની ઘણી ભૂખ હતી પણ ભૂખનું દુઃખ ગળી ગયો બરાબર એટલે ભૂખ લાગી હતી એ પોતે ભૂલી ગયો અને ઓલું ચિતરું છે એ એ એમાં અને પોતે ઓલી ત્રણ દરવાજા તરફ ચાલ્યો એટલે કે પોતાની મા પેલી સ્ત્રી પાસે ગયો પહેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદળી પર તેને બેસાડીને પૂછ્યું બેટા તે કાંઈ ખાધું શું કે છે કે તે બાળક છે એ પેલી સ્ત્રી પાસે જ ગયો જે સ્ત્રી પાસે લેખકે અનુમાન કર્યું હતું કે કદાચ આ એ સ્ત્રીનો જ બાળક હશે એટલે તો પેલું બાળક છે એ પેલી સ્ત્રી પાસે જ ગયો તેના ભાઈ બધા ભાઈઓ હતા બરાબર બધા છોકરાઓ ત્યાં હતા એ બધા એને વીંટળાઈ ગયા બરાબર અને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદળી હોય એના ઉપર બેસાડ્યો અને પૂછ્યું કે બેટા તે કંઈ ખાધું કે એવું એની માં છે એ ઓલા પહેલાં બાળકને પૂછે છે મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ શું કહે છે લે લેખક એમ કહે છે કે તેણે બાળકના જવાબથી એ પોતે જમ્યો ન હતો છતાંય એમ કીધું કે હામાં ખાધું એટલે લેખકના અંગે અંગમાં એમ કે આટલું નાનક બાળક છે એનામાં કેટલી સમજ શક્તિ છે સહન શક્તિ છે પોતાને ઘણી ભૂખ લાગી છે છતાં ભાઈ ભાંડુનો વિચાર કરી પોતે ખાધું નથી પોતે પાણી પીધું નથી જલેબી ખાતી નથી છતાં એ માને એમ જ કહે છે કે આ મેં ખાધું એમ કારણ કે એના ભાગનું પણ એના ભાઈ ભાંડોને મળી શકે એના માટે થઈને હા મા તે શાંતિથી બોલ્યો મેં તો બહુ દાળિયા ખાધા ખૂબ પાણી પીધું ને પછી આવ્યો છું જો એની માએ એને પૂછ્યું કે બેટા તે કંઈ ખાધું એટલે એ શું કહે છે કે શાંતિથી જવાબ આવે એ બાળક છે એ શાંતિથી જવાબ આવે છે શું કહે છે કે હા મા મેં તો બહુ બધા દાળિયા ખાધા છે બહુ બધું પાણી પીધું છે અને પછી હું અહીંયા તમારી પાસે આવ્યો છું કે અત્યાર સુધી ક્યાં રોકાણો હતો ભાઈ એટલે પછી એની મમ્મી છે એ પાછો સવાલ કરે છે કે તો અત્યાર સુધી તું ક્યાં રોકાણો તો કે માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી શું કે છે કે ઓલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠે મને શું ખવડાવ્યું તો કે જલેબી ખવડાવી છે જો બાળક કેટલું ખોટું બોલે છે શું કામ ખોટું બોલે છે કે એ એની માને દુઃખ ન લાગે અને ઓલા દાળિયામાંથી એના ભાઈ ભાંડોને વધારે ભાગ મળે એનો ભાગ પણ એમને મળે એટલા માટે એ ખોટું બોલે છે પછી એની મા એમ કહે છે હે એટલે બાળક એમ કહે છે હા મા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે બાળક છે એ પોતાનો કુટુંબનો આધારસ્તંભ બરાબર એટલે આધાર દેખાડવામાં આવ્યો છે કે પોતે પોતાને ભૂખ લાગે છે છતાં કંઈ ખાધું નથી અને મા પાસે ખોટું મોલે છે કે એના ભાગનું પણ એની ભાઈ ભાંડુઓને મળે એટલા માટે એ ખોટું બોલે છે બરાબર એટલે અહીં આપણે આ ત્રીજા ભાગનો ત્રીજો ભાગ છે ભીખુનો એ પૂરો થાય છે હરિ નમસ્તે